હાય ફ્રેન્ડ્સ હું છું દર્શના દર્શના સ્કૂડન્ટ કિચન અપમાં તમારું સ્વાગત છે આજે આપણે એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ ફણગાવેલા મઠનો નાસ્તો કેવી રીતે બનાવવો તે જોઈશું સાથે વચ્ચે બધી ટિપ્સ પણ જોતા જઈશું તો વિડિયો વચ્ચે સ્કીપ ના કરતા પૂરેપૂરો જોજો અને હજુ સુધી તમે દર્શના સ્ટુડન્ટ કિચન અપ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેમ આપણે ફણગાવેલા મગ બનાવીએ છીએ એ જ રીતે ફણગાવેલા મઠ બનાવવા માટે અહીંયા દોઢસો ગ્રામ જેટલા એટલે કે એક વાડકી જેટલા મઠને પાણીમાં ચારથી પાંચ કલાક માટે આપણે પા ડૂબાડેલા રાખ્યા છે પાણીમાં ડૂબાડવાથી તે એકદમ સોફ્ટ બની જાય છે અને ફૂલીને મોટા થઈ જશે હવે તેને બે વાર પાણીથી ધોઈને એક કાણાવાળા ટોપામાં કાઢી લેવી મઠમાંથી બધું જ પાણી કાઢી લેવાનું છે તમે જોઈ શકો છો મઠ સરસ એકદમ સોફ્ટ બની ગયા છે અને ફાટી પણ ગયા છે જો ઉનાળો હોય ત્યારે આ રીતે મઠને કાણાવાળા ટોપામાં કાઢીને પાંચથી સાત કલાક માટે ઢાંકીને રવા દેવા તો સરસ રીતે એમાં ફણગા ફૂટી જાય છે આ સિવાય બીજી કોઈ પણ ઋતુમાં મઠને ફણગાવવા માટે કોઈ પણ કોટન કપડામાં ખાસ કરીને વ્હાઈટ લેવો જેથી તેમાં કોઈ બીજો કલર ના લાગે કોટન કપડામાં આ રીતે કાઢીને તેમાંથી બધું જ પાણી કાઢી નાખવાનું છે નિતારી લેવાનું છે અને એકદમ ટાઈટ આપણે બાંધી દઈશું તો આ રીતે ફણગાવેલા મઠને કોટન કપડામાં બાંધીને આ રીતે ટોપા પર મૂકી દો ઊંધા કરીને અથવા તો લટકાવી દો કે પછી કોઈ પણ બાઉલમાં કાઢીને મૂકી દો પણ આ રીતે કોટન કપડામાં બાંધવાથી તે જલ્દી એમાં ફણકા ફૂટી જાય છે કોઈ પણ કઠોળ હોય તેને પલાળીને આ રીતે કરવાથી તેમાં સરસ ફણકા ફૂટે છે અને તેને ગરમાવો મળવો ખૂબ જરૂરી છે તેનાથી સારી રીતે ફણકા ફૂટી જાય છે મઠ ફણગાવાની આ રીત તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો હવે તમે આ રીતે કોઈપણ એની પર વજન મૂકી દો અને પાંચ સાત કલાક બાદ તમે ખોલીને જોશો તો ફણગાવેલા મઠ ખૂબ જ સરસ ફૂટીને તૈયાર થઈ ગયા છે દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો મઠ કેટલા સરસ ફૂટીને તૈયાર થઈ ગયા છે સરસ એમાં ફણગો ફૂટ્યો છે ને કેટલો લાંબો પણ છે આખા મઠ ફાટીને તેમાંથી આ રીતે વ્હાઈટ કલરનું બીજ જેવું નીકળવા લાગે છે આ મઠ જેમ ખાઈએ ને તેમ એકદમ મીઠા અને સ્વાદિષ્ટ લાગે છે તેથી આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો હવે એક પેન કે કઢાઈમાં બે ચમચી તેલ એડ કરીશું તેમાં અડધી ચમચી રહી અને વન પિંચ હિંગ એડ કરીને ફણગાવેલા મઠ એડ કરી દેવા અને મિક્સ કરી લેવા મઠને સારી રીતે ઉપર નીચે કરીને મિક્સ કર્યા બાદ હવે તેમાં આપણે મસાલો કરીશું તમે જોઈ શકો છો મઠ કેટલા સરસ દેખાય છે અડધી ચમચી હળદર એડ કરવી અડધી ચમચી ધાણાજીરું એડ કરીશું એક ચમચી અથવા અડધી ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું એડ કરવું અહીંયા અડધી ચમચી મીઠું એડ કરીને મિક્સ કરી લેવું ત્યારબાદ બે મિનિટ માટે કૂક કરી લેવું ધીમી આંચ ઉપર ઢાંકીને મઠને શેક્યા બાદ તેમાં એક ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરવો ત્યારબાદ તેને મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ ધીમે જ રાખવી હળદર અને ધાણાજીરું સારી રીતે મસાલો મિક્સ થઈ ગયો છે કોટ થઈ ગયા છે મઠની અંદર પણ મરચું અને ગરમ મસાલો જલ્દી બળી જાય છે તેથી તેને આપણે અડધા ચડી જાય મઠ ત્યારબાદ જ એડ કરવા હવે તમે જોઈ શકો છો કે મઠ સારી રીતે ચડી ગયા છે તો આપણે અહીંયા એક બે ચમચી ખાંડ એડ કરીશું અને મઠ જો વધારે ડ્રાય લાગતા હોય એક બે દિવસ તમે એને સ્ટોર પણ કરી શકો છો જેનાથી ડ્રાય થઈ જાય છે તો બનાવતી વખતે એમાં થોડું પાણી છાંટી લેવું બે ત્રણ ચમચી જેટલું અને ફરીથી એક બે મિનિટ કૂક કરીને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ત્યારબાદ લીંબુ નીચોવી લઈશું અહીંયા એક લીંબુ નીચવી દીધું છે જેથી તેનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે આ ફણગાવેલા મઠને તમે મસાલા કર્યા વગર પણ કાચા મઠ મીઠું અને લીંબુ નાખીને પણ ખાઈ શકો છો જો તમે ડાયટ પ્લાન કરતા હોય ફોલો તો એમાં આ મઠ લઈ શકાય છે મઠમાં તમે જોઈ શકો છો અત્યારે એકદમ સોફ્ટ બની ગયા છે અને ચાવી ચાવીને ખાવા ખૂબ જ ટેસ્ટી બને છે મઠમાં ભરપૂર પ્રમાણમાં ન્યુટ્રિશન ફેક્ટ વિટામિન સી કેલ્શિયમ આયરન વિટામિન બી સિક્સ અને મેગ્નેશિયમથી ભરપૂર છે તેથી મઠ તમારે વીકલી જરૂર ખાવા જોઈએ જલ્દી તાકાત પણ આપે છે આ મઠને આપણે લીલા ધાણા અને સેવથી ગાર્નિશ કરીશું સવારમાં આ રીતે તુરંત એનર્જી પ્રદાન કરતા ફળગાવેલા મસાલેદાર મઠની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો ફરી મળીશું ત્યારે આ જ રીતે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ